Hi friends, again good morning. We are going to complete aldehyde ketone and carboxylic acid. This is the last lecture. I am sending you a PDF file of this chapter's material. You are given so many MCQs, you are given so many complicated MCQs that you can have some particular knowledge related to this chapter. So kindly concentrate on total this chapter, revise all video lecture, and today this is the last lecture of this chapter, not last lecture of chemistry but last lecture of this chapter. To aaje apne carboxylic acid no aa topic puro kari ane prakaran puro kariye chhe. Monday thi novu prakaran apne start karshu. To apne कार्बोक्सिलिक एसिड ना हाइड्रोकार्बन पार्ट नी अंदर हेलोजिनेशन करवानुं छे, एटले अल्फा हाइड्रोजन नू विस्थापन करवानुं छे, सब्स्टिट्यूशन ऑफ अल्फा हाइड्रोजन विथ द हेल्प ऑफ हेलोजन. एने हेल होल हार्ड जेलिस्काई, हेल होल हार्ड जेलिस्काई रिएक्शन कहेवामां आवे छे. तो हाइड्रोकार्बन पार्ट नी अंदर हाइड्रोकार्बन पार्ट मा रिएक्शन करवानी छे कार्बोक्सिलिक एसिड ना. तो आपनी पासे कार्बोक्सिलिक एसिड छे CH3CH2COOH, एमा आजे हाइड्रोकार्बन छे अल्फा कार्बन छे, અને આલ્ફા કાર્બન સાથે એટેચ થયેલો હોય આલ્ફા હાઇડ્રોજન હોય. એટલે આપણે જે સબસ્ટિટ્યુશન કરવાનું છે એ હેલોજન વડે એનું સબસ્ટિટ્યુશન કરવાનું છે, ક્લોરિન કે બ્રોમિન બંને દ્વારા થઈ શકે. તો આલ્ફા હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થાય, આવી રિએક્શનને હેલ હોલ હાર્ડ જેલિસ્કાઈ રિએક્શન કહેવામાં આવે છે. તો આપણી પાસે કઈ પ્રોડક્ટ બનશે? તો અહીંયા રેડ ફોસ્ફરસ, થોડોક રેડ ફોસ્ફરસ હોય, અને એમાંથી અહીંયા CL1 એટેચ કરી દઈએ આપણે, એટલે આપણી પાસે પ્રોડક્ટ મળે CH3CHCl COOH, આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ. આ છે આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ, અથવા તો 1, 2 અને 3 ક્લોરો પ્રોપેનોઇક એસિડ. અને આલ્ફા ક્લોરો કેવો હોય તો આલ્ફા ક્લોરો પ્રોપેનોઇક એસિડ કહેવાય, અને આયુપેક નામ કેવું હોય તો 2 ક્લોરો પ્રોપેનોઇક એસિડ કહેવાય. તો અહીંયા તમે એવું જોયું કે આલ્ફા હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થયું અને ત્યાં હેલોજન એટેચ થયું, એટલે આપણે એને હેલોજિનેશન રિએક્શન પણ કહીએ છીએ. હવે ઘણી વખત એવું હોય કે આપણે વધારે હેલોજન એટેચ કરવા હોય તો એનું કન્ટિન્યુ હેલોજિનેશન કરવું પડે. દાખલા તરીકે આપણી પાસે આ છે પ્રોપેનોઇક એસિડ છે, આ પ્રોપેનોઇક એસિડ, આપણે ઇથેનોઇક એસિડ લઈએ CH3COOH, એક્ઝામ્પલ બુક પ્રમાણે જોઈએ, આનું આપણે ક્લોરિનેશન કરીએ, અહીંયા રેડ P લખીએ, રેડ ફોસ્ફરસ, અને અહીંથી માઇનસ HCl કરીએ તો 1H અહીંયા 1Cl આવી જાય, એટલે CL CH2COH. આ છે 2 ક્લોરો ઇથેનોઇક એસિડ, આ છે 2 ક્લોરો ઇથેનોઇક એસિડ. આનું હજી ક્લોરિનેશન કરું, CL2 માઇનસ HCl, એટલે હજી અહીંથી એક H જાય, એટલે CL2 CH COOH. અહીંયા આપણને શું મળે તો કે 1, 2, એટલે 2 2 ડાયક્લોરોઇથેનોઇક એસિડ થાય. આનું હજી આપણે ક્લોરિનેશન કરીએ, CL2 માઇનસ HCl, રેડ ફોસ્ફરસ, તો હજી એક H જાય, એટલે અહીંયા આવે CL3, પછી C વધે અને COOH. આ છે ટ્રાયક્લોરોઇથેનોઇક એસિડ. તો આ કન્ટિન્યુ તમે હેલોજિનેશન આનું કરી શકો, અને એક કરતાં વધારે આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આપણે એક જ આલ્ફા હાઇડ્રોજનને રિલીઝ કર્યો, પણ એક કરતાં વધારે આલ્ફા હાઇડ્રોજનને પણ
तमे रिलीज करी सको अने कंटिन्यू हेलोजेनेशन करी अने ट्राइक्लोरो इथेनोइक एसिड आ छे ट्राइक्लोरो इथेनोइक एसिड આવી રીતે તમે કન્ટિન્યુ હેલોજિનેશન પણ કરી શકો. તો આ આલ્કેન ગ્રુપ, આ આલ્કેન માંથી હાઇડ્રોજન દૂર કર્યો આપણે, COH ને આપણે કાંઈ જ નથી કર્યું. આલ્કેન ના આલ્ફા હાઇડ્રોજન ને દૂર કરીને હેલોજિનેશન ની રિએક્શન કરી, અને એક આલ્ફા હાઇડ્રોજન ને દૂર કરીને પણ આપણે રિએક્શન લઈ શકીએ, અને એક કરતા વધારે આલ્ફા હાઇડ્રોજન નું પણ સબસ્ટિટ્યુશન હેલોજન વડે કરી શકીએ. તો આ બહુ જ અગત્યની અને રસપ્રદ છે જે યુનિટ માટે. આ રિએક્શન હેલ હોલ હાર્ડ ઝેલિસ્કાય રિએક્શનનું નામ પૂછાય, અથવા એમાં શું થાય એવો પ્રશ્ન પૂછી શકાય. હવે આપણે બેન્ઝિન રિંગની અંદર કાર્બોક્સિલિક એસિડના બેન્ઝિન રિંગમાં થતી રિએક્શન એક ટોપિક સમજીએ, અને પછી આપણે એના યુઝ સમજીએ એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જાય. તો અહીંયા આપણે બેન્ઝોઇક એસિડ લઈએ, રિંગમાં થતી રિએક્શન, રિંગ રિએક્શન. હું બેન્ઝોઇક એસિડ લઈશ, આ છે બેન્ઝોઇક એસિડ, એનું નાઇટ્રેશન કરીશ એટલે HNO3 ઓર H2SO4 કોન્સન્ટ્રેટ માઇનસ H2O કરો એટલે તમને મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ મળે, કારણ કે આ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે. COH છે એ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે, એટલે આ છે બેન્ઝોઇક એસિડ અને આ છે 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. આનું તમે હેલોજિનેશન કરો એટલે ક્લોરિનેશન કરો, માઇનસ HCl કરો એટલે તમને 3 ક્લોરો COH અને એસિલ મૂકો એટલે આ છે 3 ક્લોરો બેન્ઝોઇક એસિડ. આનું તમે સલ્ફોનેશન કરો H2SO4 તો તમને 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ મળે, 3 સલ્ફો બેન્ઝોઇક એસિડ. એટલે આપણે જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરીએ છીએ ને એમાં અગત્યનું એ છે કે આપણે ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફ્રિડલ ક્રાફ્ટ એસાઇલેશન ન કર્યું, કારણ કે ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ને ફ્રિડલ ક્રાફ્ટ એસાઇલેશન છે ને એ જે કાર્બોક્સિલિક એસિડના કાર્બોનિલ ગ્રુપ સાથે AlCl3 છે રિએક્શન કરી નાખે છે. જ્યારે આપણે COH ને તો આપણે ન્યુટ્રલ રાખવાનો છે, આને કંઈ કરવાનું જ નથી. એટલે તમારે જે ગ્રુપ એટેચ કરવાના છે પોતે મેટા નિર્દેશક છે, એટલે મેટા પ્લેસ ઉપર તમે ક્લોરો એટેચ કરો, મેટા પ્લેસ ઉપર નાઇટ્રો એટેચ કરો, મેટા પ્લેસ ઉપર તમે સલ્ફો એટેચ કરો, પણ COH તો એમનું જ રહેવો જોઈએ. પણ AlCl3 લુઇસ એસિડ છે એટલે ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડના કાર્બોનિલ સાથે રિએક્શન કરે છે, એટલે એ રિએક્શન ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રિડલ ક્રાફ્ટ એસાઇલેશન રિએક્શન આમાં થતી નથી. એટલે તમારે રિંગ ઉપર રિએક્શન કરવા માટે 3 જ રિએક્શન યાદ રાખવાની, નાઇટ્રેશન, હેલોજિનેશન અને સલ્ફોનેશન. ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રિડલ ક્રાફ્ટ એસાઇલેશન આમાં રિએક્શન થતી નથી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે છેલ્લો ટોપિક કે યુઝ ઓફ ડિફરન્ટ કમ્પાઉન્ડ ઓફ કાર્બોક્સિલિક એસિડ. તો દાખલા તરીકે સૌથી પહેલાં મિથેનોઇક એસિડ આવે, તો યુઝ ઓફ મિથેનોઇક એસિડ શું? તો કે ડાઇઝમાં, ડ્રગ્સમાં, લેધર ઇન્ડસ્ટ્રીઝમાં, તો રંગ, પછી ફાર્માસ્યુટિકલ કંપનીમાં અને ચામડાની ઇન્ડસ્ટ્રીની અંદર આનો યુઝ થાય છે. સેકન્ડ આવે ઇથેનોઇક એસિડ, તો ઇટ ઇઝ યુઝ એઝ એ વિનેગર, એઝ એ ફૂડ પ્રિઝર્વેટિવ, ખાદ્ય ખોરાકને સાચવવા માટે વિનેગાર તરીકે ઇથેનોઇક એસિડનો ઉપયોગ થાય. પછી આપણે બેન્ઝોઇક એસિડની વાત કરીએ, તો બેન્ઝોઇક એસિડનો ઉપયોગ છે ઇટ ઇઝ ફોર ધ પ્રિપરેશન ઓફ ફ્રેગરન્સ પ્રોડક્ટ, મીન્સ સેન્ટ, મીન્સ કે અત્તર બનાવવું હોય તો બેન્ઝોઇક એસિડનો યુઝ થાય છે. અને હેક્ઝેન ડાયોઇક એસિડ છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.
hexane dioic acid used to prepare nylon 6,6 product will be understood in chapter polymer. Very most important nylon 6,6. तो कार्बोक्सिलिक एसिड ना जुदा जुदा कंपाउंड नो आपड़े आ रीते एनो उपयोग पण समझ्या. तो आ साथे आपड़े एल्डिहाइड कीटोन अने कार्बोक्सिलिक एसिड चैप्टर पूरू करीए छीए. हूँ तमने पीडीएफ फाइल नी अंदर मटेरियल मोकलीश. एमा तमारे बधा एमसीक्यू छे ई सॉल्व करवाना छे. काले संडे तमारे लेक्चर माटे ऑफ आपू छू. आवती काले तमारे आ पीडीएफ फाइल नु जे हूँ मटेरियल आपू छू ए मटेरियल ना दरेक प्रश्नो सॉल्व करी અને તમારે મને કેટલું તમે હોમવર્ક કર્યું, કેટલી પ્રિપરેશન કરી છે એનો રિપોર્ટ મને વોટ્સએપમાં મારા મોબાઈલ ઉપર મોકલવાનો છે. તો હવે આપણે મંડેથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ આપણે.